અમદાવાદના સોલાના હેબતપુર રોડ પર વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કેસમાં ક્રાઇમ બ્રાંચે સૌથી મોટી સફળતા મળી છે અને આ હત્યાના આરોપીને ઝડપી પાડ્યા છે। અમદાવાદના સોલાના હેબતપુર રોડ પર વૃદ્ધ પાટીદાર દંપતીની કરપીણ હત્યા કેસમાં ક્રાઇમ બ્રાંચે સૌથી મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાંચે હત્યાના તમામ આરોપીઓની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે સોલાના હેબતપુરમાં શાંતિ પેલેસ બંગલોઝમાં લૂંટના ઈરાદે વૃદ્ધ પાટીદાર દંપતીનું ઘર કાપીને હત્યા કરી દેવાઈ હતી। ક્રાઇમ બ્રાંચે ગ્વાલિયરના ગિજોરમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। લૂંટમાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરાયો છે। થલતેજના પોસ્ટ વિસ્તારમાં આવેલ શાંતિ પેલેસ બંગલામાં વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા અને લૂંટ કેસના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓળખ કરવામાં આવી છે। તમામ 5 આરોપીઓને તપાસમાં સામે આવ્યું કે બંગલામાં મિસ્ત્રીકામ કરતા શખ્સે આખી હત્યાનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો। સુથારી કામ કરતી વ્યક્તિ ઉલટ તપાસમાં આ સમગ્ર હત્યાનું કાવતરું સામે આવ્યું છે। આરોપીઓ પૈકી મુખ્ય આરોપી દંપતીના ઘરમાં સુથારી કામ કરતો હતો। ઘરમાં દાદા દાદી એકલા હતા, એની જાણ તેને હતી અને તેની સાથે ઘરમાં દાગીના અને રૂપિયા પણ હોવાની જાણ તેને હતી, જે માટે તેને લૂંટનો પ્લાન ઘડ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના SCP ચુડાસમાએ જણાવ્યું કે મુખ્ય માસ્ટર માઇન્ડ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ગિજોરાનો રહેવાસી છે। તે અમદાવાદમાં રહીને મિસ્ત્રીકામ કરતો હતો। આરોપીએ સમગ્ર લૂંટનો પ્લાન બનાવ્યો હતો। આ માટે તેને મદદ માટે ગિજોરાથી પોતાના સાથીઓને પણ બોલાવીને સામેલ કર્યા હતા। લૂંટ અને મર્ડર કેસમાં ભરત કમલેશ ગૌડ, નીતિન રાજેશ ગૌડ, રાહુલ ઉર્ફે ગુલુ, કમલેશ ગૌડ, આશીષ મુન્નેશ વિશ્વકર્મા અને બ્રિજમોહન ઉર્ફે બિરજુ ખેમરાજનો સમાવેશ છે, જેમાં ભરત અશોક પટેલના ઘરે સુથારી કામ કરતો હતો। ભરતના બેનના લગ્ન હોવાથી તેની પૈસાની જરૂર હતી, જે પૂરી કરવા માટે ચોરીનો પ્લાન ઘડ્યો હતો, જેના કારણે તે 2 દિવસથી ઘરની રેખી કરતો હતો। આરોપીઓ માનતા હતા કે હાલ નાઇટ કર્ફ્યુ છે, તેમજ જ્યોત્સનાબેન રોજ સવારે મોર્નિંગ વર્ક પર જતા હતા। આ અંગે પણ આરોપીઓને જાણ હતી, તેઓ સવારે પહેલાં પહોંચી ગયા હતા અને નીતિન નામના વ્યક્તિએ ડોરબેલ વગાડી અને કહ્યું કે તમારા ઘરમાં જે ફર્નિચરનું કામ ચાલુ છે તેના અમારે ફોટા પાડવા છે, તેમ કહીને 4 શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા। આ દરમિયાન મૃતક અશોક પટેલ બંગલોના નીચેના રૂમમાં સૂતો હતો। પહેલાં હત્યારાઓએ અશોકભાઈ સાથે જપાજપી કરી એ દરમિયાન જ્યોત્સનાબેન ઉપર પૂજા રૂમમાં હતા ત્યારે અવાજ આવતા તેઓ નીચે આવ્યા તો નીતિને તેમના પર હુમલો કર્યો, જેમાં જ્યોત્સનાબેન મૃત્યુ પામ્યા। ત્યારબાદ અશોકભાઈ પર હુમલો કર્યો અને તેમનું મોત થયું હતું। દંપતીની હત્યા કર્યા બાદ દાગીના રૂપિયાની લૂંટ કરી આરોપીઓ કાર લઈને ભાગવાની કોશિશ કરી હતી, જો કે તેઓ સફળ ન થતાં બાઇક લઈને ફરાર થઈ ગયા હતા। આ ઘટના બાદ પોલીસે તપાસ કરી હતી। આજુબાજુ વિસ્તારના વિવિધ CCTV ફૂટેજો પણ ફોડ્યા હતા, તો સાથે જ 70થી વધુ લોકોની પૂછપરછ કરી હતી, ત્યારે માહિતીના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી। આ ઘટનાને અંજામ આપ્યા બાદ 4 આરોપી અલગ અલગ 2 બાઇક પર નીકળ્યા હતા, જેમાં તેઓ વૈષ્ણોદેવી એકઠા થયા હતા। ત્યારબાદ ત્યાંથી હિંમતનગર થઈ ચિત્તોડગઢ રોકાયા હતા, જોકે પોલીસની ગંધાવતા પોતાના વતન જતા રહ્યા હતા, પરંતુ પોતાના ઘરે ન રોકાઈ 1 દિવસ જંગલમાં અને મંદિરમાં રાત વિતાવી હતી। જોકે પોલીસે ખૂબ જ મહેનત કરી 5 આરોપીને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં હત્યા માટે વપરેલી સરી પાવાગઢથી ખરીદી હોવાનું સામે આવ્યું છે। આ ગુનામાં હાલમાં 1 આરોપી રવિ શર્મા ફરાર છે, જેની તપાસ કરવામાં આવી રહી છે। વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ।